કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં એકદમ? ચાલો તો બેઝિક મેથેમેટિક્સના આજના લેક્ચરમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ વિકલન. વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાનું છે વિકલન આપણા માટે, કારણ કે ચેપ્ટર નંબર 3 થી જ આપણને વિકલનની શરૂઆત પડી જ જવાની છે. તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ વિકલન. વિદ્યાર્થી મિત્રો, વિકલન કોને કહેવાય? જો મેથેમેટિક્સની ભાષામાં બોલું તો કોઈ એક ચલની સાપેક્ષે બીજા ચલમાં કંઈક ફેરફાર થવા માંડે અને એ ફેરફારને આપણે સૂક્ષ્મ ફેરફાર સ્વરૂપે નોંધીએ. સૂક્ષ્મ ફેરફારને ભાઈ ડીવાય વડે દર્શાવાય, બરાબર છે? ધ્યાનથી સમજો. એક હોય મોટો ફેરફાર અને એક હોય નાનો ફેરફાર. મોટા ફેરફારને છે ને આપણે ડેલ્ટા વાય વડે દર્શાવતા હોઈએ છીએ. આ ડેલ્ટા વાય નો મતલબ થાય વાય ટુ માઇનસ વાય વન. ઉદાહરણ તરીકે મારી પાસે છે, માની લો વાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ 3 અને વાય વન ઇઝ ઇક્વલ્સ ટુ લેટ સે 1. હવે મેં કીધું કે ભાઈ મારે આ વાય વન અને વાય ટુ માં કેટલો ફેરફાર થયો છે એ મારે જાણવું હોય તો હું શું કરીશ? તો એના માટે હું શું કરીશ? તો હું આનો ઉપયોગ કરીશ ડેલ્ટા વાય નો, કે ભાઈ વાય ટુ અને વાય વન વચ્ચે વાય વન થી વાય ટુ થવા માટે કેટલો ફેરફાર થયો છે, એ ફેરફાર કઈ રીતે મળે? તો સિમ્પલ, વાય ટુ માંથી વાય વન ને બાદ કરવાથી મળે. એટલે વાય ટુ માંથી હું શું કરીશ? અહીંયા વાય વન ને બાદ કરી દઈશ એટલે મને દેખાશે કે ભાઈ આ ફેરફાર કેટલો થયો, 2 નો ફેરફાર થયો, બરાબર છે? તો મિત્રો, આ જે ડેલ્ટા છે ને, ડેલ્ટા વાય, આને કહેવામાં આવે છે મોટો ફેરફાર, આને નોંધવામાં આવે છે મોટા ફેરફાર સ્વરૂપે, બરાબર છે? પણ છોકરાઓ, એ જ જો મોટા ફેરફારને આપણે નાના ફેરફાર સ્વરૂપે લઈ જઈએ તો આ જ ડેલ્ટાને આપણે શું લખી શકીએ? આ જ ડેલ્ટાને આપણે સ્મોલ ડી વડે દર્શાવી શકીએ. તો જ્યારે, ધ્યાનથી સમજો, વેન એટલે જ્યારે લિમિટ ડેલ્ટા ટી, યા ફિર હું એને બોલું ડેલ્ટા ટેન્સ ટુ 0, ત્યારે ડેલ્ટા વાય કેન બી રિટન એઝ ડી વાય, બરાબર છે? સૂક્ષ્મ ફેરફાર ડી વાય, બરાબર છે? ત્યારે એને ડી વાય વડે દર્શાવે છે. આ શું બતાવે છે? લિમિટ ડેલ્ટા ટેન્સ ટુ 0 આ એવું બતાવે છે કે જ્યારે તમે જે મોટો ફેરફાર લેવ છો ને, એ મોટા ફેરફારને શક્ય એટલો નાનો કરી દેવો. આ ટેન્સ ટુ 0 નો મતલબ શું થાય? શક્ય એટલો નાનો. 0 હાઉ 0 નથી કરવાનો, એને શક્ય એટલો નાનો કરી દો. 0 ની નજીક નજીક લઈ જાઓ એટલો નાનો ફેરફાર લઈ લો. એક હોય આટલો મોટો ફેરફાર અને એક હોય આટલો જ નાનો ફેરફાર, ઠીક છે? તો આ બંનેની કમ્પેરિઝન કરો. આ ઉપરનો સૌથી કા મોટો, આ નીચેનો જે ફેરફાર સૌથી કા નાનો કહેવાય, બરાબર છે? તો આ થઈ ગયો નાનો ફેરફાર. તો આપણે જ્યારે આ મોટા ફેરફારને શક્ય એટલો નાનો બનાવી દઈએ ત્યારે આપણે એને, આ મોટો ફેરફાર છે તો એને ડેલ્ટા વડે દર્શાવીશ અને આ જે નાનો ફેરફાર છે એને હું સ્મોલ ડી વડે દર્શાવીશ, બરાબર છે? આ એક નોટેશન છે જે આપણે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર છે? તો ત્યારે મિત્રો, આપણે આ નાના નાના ફેરફારને જ્યારે ઓબ્ઝર્વ કરીએ ને ત્યારે એ નાના ફેરફારને ડી વાય વડે દર્શાવાય, ઠીક છે? તો આ શું બતાવે છે? ડી વાય જ્યારે કોઈ એક ક્વોન્ટિટીની સાપેક્ષે અથવા તો એક ચલ નો સૂક્ષ્મ ફેરફાર, આને બોલી શકું એક્સ નો સૂક્ષ્મ ફેરફાર, આને બોલી શકું વાય નો સૂક્ષ્મ ફેરફાર. તો જ્યારે કોઈ એક સૂક્ષ્મ ફેરફારની સાપેક્ષે જો બીજી ચલનામાં પણ, બીજા ચલમાં પણ જો સૂક્ષ્મ ફેરફાર નોંધાતો હોય તો આપણે એવું બોલી શકીએ કે અહીં વાયમાં એક્સની સાપેક્ષે વેરિએશન દેખાય છે, બરાબર છે? વાયમાં એક્સની સાપેક્ષે વેરિએશન દેખાય છે. મિત્રો, આ જે વેરિએશન છે ને, આ જે ફેરફાર છે ને, એને જ બોલવામાં આવે છે વિકલન. આને શું બોલાય છે? વાયનું એક્સ સાપેક્ષે વિકલન. અને શું બોલાય છે? વાયનું એક્સ સાપેક્ષે વિકલન. એટલે કે ભાઈ, જો એને સીધી દેશી ભાષામાં સમજાવું તો વાયનું એક્સ સાપેક્ષે વિકલન એ શું બતાવશે? વાયના સૂક્ષ્મ ફેરફાર, સોરી, વાયનું એક્સ સાપેક્ષે વિકલન શું બતાવશે? તો એક્સના સૂક્ષ્મ ફેરફારને લીધે વાયમાં કેટલો સૂક્ષ્મ ફેરફાર થાય છે એ અંક બતાવશે, બરાબર છે? તો વિકલન દેશી ભાષામાં બોલીએ તો શું કહેવાય? વાયમાં સૂક્ષ્મ ફેરફાર કરતા, સોરી પાછું ભાઈ બોલી ગયો, એક્સમાં સૂક્ષ્મ ફેરફાર કરતા વાયમાં કેટલો સૂક્ષ્મ ફેરફાર નોંધાશે એનો અંક, એને બોલવામાં આવે છે વાયનું એક્સ સાપેક્ષે વિકલન. એટલે હવે તમને સમજાઈ ગયો હશે કે વાયનું એક્સ સાપેક્ષે વિકલન ડી વાય બાય ડી એક્સ વડે દર્શાવાય, બરાબર છે? વાયનું એક્સ સાપેક્ષે વિકલન ડી વાય બાય ડી એક્સ વડે દર્શાવાય, જ્યાં ડી એક્સ શું છે? એક્સમાં થતો સૂક્ષ્મ ફેરફાર, અને ડી વાય શું છે? વાયમાં થતો સૂક્ષ્મ ફેરફાર. એટલે કે ભાઈ, એક્સમાં થતા સૂક્ષ્મ ફેરફારની સાપેક્ષે વાયમાં કેટલો સૂક્ષ્મ ફેરફાર થશે
એને કહેવામાં આવે છે y નું x સાપેક્ષે વિકલન, બરાબર છે, જેને ઇંગ્લિશમાં ડિફરન્શિએશન પણ બોલી શકાય. એટલે શું બોલાશે ઇંગ્લિશમાં? ડિફરન્શિએશન. ક્લિયર છે પોઈન્ટ? હા, તો આપણે અહીંયા જોયું કે ભાઈ y નું x સાપેક્ષે વિકલન શું છે, બરાબર છે, અને એને દર્શાવવાની પદ્ધતિ શું છે? dy / dx. મેં કીધું કે મારે y નું x સાપેક્ષે વિકલન કરવું છે, તો તરત તમે એને શું લખશો? dy / dx. શું લખશો એને? dy / dx. મેં કીધું કે ભાઈ y નું, ધ્યાનથી સમજજો, મેં કીધું કે ભાઈ y નું t સાપેક્ષે વિકલન કરવું છે. y નું t સાપેક્ષે વિકલન, y નું t સાપેક્ષે વિકલન. બોલો હું શું લખીશ એને? એને હું લખીશ dy / dt. ક્લિયર છે? જેની સાપેક્ષે વિકલન કરવાનું એ છેદમાં જાય, જેનું વિકલન કરવાનું એ અંશમાં જાય. ઠીક છે, તો આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. તો y નું t સાપેક્ષે વિકલન શેના વડે દર્શાવાય? dy / dt વડે. ક્લિયર છે પોઈન્ટ? તે જ રીતે માની લો કે વિદ્યાર્થી મિત્રો, હું તમને એમ કહું કે x નું t સાપેક્ષે વિકલન, x નું t સાપેક્ષે વિકલન, x નું t સાપેક્ષે વિકલન શું લખાશે? વિચારી જો, x નું t સાપેક્ષે વિકલન શું લખું? ઇટ ઇઝ નથિંગ બટ dx / dt, બરાબર છે. t સાપેક્ષે, જેની સાપેક્ષે તે છેદમાં જાય, જેનું વિકલન કરવાનું તે ક્યાં આવે? અંશમાં આવે, બરાબર છે. તો આટલી વસ્તુ યાદ રાખવાની રહેશે. x નું t સાપેક્ષે વિકલન dx / dt વડે દર્શાવાય, y નું t સાપેક્ષે વિકલન dy / dt વડે દર્શાવાય. ક્લિયર છે પોઈન્ટ? બરાબર છે. તો આ થઈ ગઈ ભાઈ વિકલનની વાત. હવે મિત્રો, વિકલન કરવું કઈ રીતે, વિકલન કરવું કઈ રીતે? તો ભાઈ વિકલન ડાયરેક્ટ નથી કરી શકાતું, વિકલન કરવા માટે એના અગત્યના કંઈક નિયમો છે જે આપણે ધ્યાનમાં રાખવાના છે, બરાબર છે. વિકલન કરવા માટે આપણી પાસે અગત્યના નિયમો છે. હવે વિદ્યાર્થી મિત્રો, કોનું વિકલન થશે એ પણ જાણવું ઇમ્પોર્ટન્ટ છે. તો ભાઈ આપણને ઘણી વખત છે ને વિધેય આપેલું હોય, માની લો મને એક આપેલ વિધેય, આપણે ભણી ગયા વિધેય કેવું હોય તે, y is equal to કંઈક f of x પ્રકારનું આપવામાં આવેલું છે. એટલે એવું વિધેય હશે કે જેમાં x વાળું કોઈ ચલ વાળું ફંક્શન બનાવીને મને આપેલું હશે. જેમ કે ઉદાહરણ તરીકે હું માની લો અહીંયા, ધારો કે ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ, લેટ્સ ટેક વન એક્ઝામ્પલ, દેટ ઇઝ y is equal to x square. તો આવું કંઈક મને વિધેય આપેલું હશે અને મને કહેવામાં આવશે કે ભાઈ તો આ વિધેયનું x સાપેક્ષે વિકલન કરો. એટલે કે ભાઈ મારે y નું x સાપેક્ષે વિકલન કરવા કીધું હશે, બરાબર છે. ત્યાંથી જેની સાપેક્ષે વિકલન કરવા કીધું હશે ને તે આ વિધેયનો ચલ હશે. ચેક કરો, y x ચલ વાળું વિધેય છે, બરાબર છે. y x ચલ વાળું વિધેય છે તો મને અહીંયા કહેવામાં આવશે કે ભાઈ y નું x સાપેક્ષે વિકલન મેળવો. હવે ભાઈ મને કહેવાયું કે y નું x સાપેક્ષે વિકલન મેળવો તો હું કઈ રીતે મળું? મને એટલું તો સમજ પડે કે y નું x સાપેક્ષે વિકલન શું લખાય? dy / dx. મતલબ કે કંઈક અંશે મારે બંને બાજુ શું કરવું પડશે? dy / dx કરવું પડશે, બરાબર છે. બંને બાજુ dy / dx કરવું પડશે. હવે ભાઈ ડાબી બાજુ તો dy / dx કર્યું તો આપણે એને લખી દીધું dy / dx, બરાબર છે. પણ જમણી બાજુ શું, જમણી બાજુ શું? x સ્ક્વેર નું વિકલન શું થાય? તો અહીંયા આપણને નિયમની જરૂર પડશે. કેમ કે ભાઈ મને એટલું સમજ પડે કે y નું x સાપેક્ષે વિકલન શું થાય? તો dy / dx. y ના x સાપેક્ષના વિકલનને આપણે સેના વડે દર્શાવીએ છે? dy / dx, બરાબર છે. આ રહ્યું અહીંયા લખેલું જ છે. પણ તેવું જમણી બાજુ જે આપણી પાસે ચલવાળું વિધેય છે x સ્ક્વેર, આ x સ્ક્વેર નું x સાપેક્ષે વિકલન શું લખીશ? એ ક્વેશ્ચન માર્ક થઈ ગયો ને. તો ભાઈ હવે આ x સ્ક્વેર નું વિકલન શું લખવું એ બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. તો મિત્રો, આવા તો ઘણા બધા સ્વરૂપ આવી શકે. જેમ કે ઉદાહરણ તરીકે બીજું એક ઉદાહરણ લઈએ, એઝ ફોર ધી એક્ઝામ્પલ, માની લો કે મારી પાસે એક વિધેય y is equals to sin x છે. મારી પાસે y is equals to sin x છે. હવે મિત્રો, જાતે જ વિચારો, મેં તમને કીધું કે આ y is equals to sin x નો x સાપેક્ષે વિકલન કરો. એટલે તમે શું કરશો? બંને બાજુ dy / dx કરશો. બંને બાજુ શું કરશો? dy / dx. બંને બાજુ dy / dx કરતા આ બાજુ તો dy / dx આવી ગયું. y નું x સાપેક્ષે વિકલન dy / dx વડે દર્શાવાય, બરાબર છે. તો એટલું તો સમજ પડે. પણ વોટ એબાઉટ ધી જમણી બાજુ? ભાઈ sin x નું વિકલન શું થાય? sin x નું dy / dx શું લખી શકાય? આઈવન એ ક્વેશ્ચન માર્ક, આ પણ એક ક્વેશ્ચન માર્ક થઈ ગયો, બરાબર છે. તો ભાઈ આવા ઘણા બધા ક્વેશ્ચનો આવી શકે, આપણને ઘણા બધા વિધેય આવી શકે. જેમ કે માની લો કે એક બીજું એક વિધેય છે y = e^x. આવું એક વિધેય આપેલું છે અને મને કીધું કે ભાઈ આનું dy / dx dx સીધો, dy / dx મતલબ કે y નું x સાપેક્ષે વિકલન મેળવો, એટલે કે dy / dx મેળવો. હવે ભાઈ ડાબી બાજુ તમે dy / dx લખી દો dy / dx, પણ વોટ અબાઉટ ધી જમણી બાજુ? જમણી બાજુના e^x નું dy / dx શું થાય? એટલે કે આનું દેશી ભાષામાં બોલું તો e^x નું x સાપેક્ષે વિકલન શું થાય?
અહીંયા આવશે ને એક મોટો ક્વેશ્ચન માર્ક કે ભાઈ ઈ રેસ ટુ એક્સ નો એક્સ અપેક્ષ વિકલન શું થાય, એ તો ખબર જ નથી. બરાબર છે, મારે અહીંયા જવાબ લખવા માટે અને આવી રીતે તો છોડાશે નહીં કે ભાઈ ડી બાય ડીએક્સ ઓફ ઈ રેસ ટુ એક્સ બાકીનો સાહેબે સમજી લેવાનો, એવું તો નહીં થાય ને. એટલે એટલા માટે મને અહીંયા અમુક એવા સ્ટાન્ડર્ડ નિયમોની આવશ્યકતા પડી ગઈ, એવા નિયમો કે જે મને આ વિકલન શોધીને આપી શકે. જેમ કે એક્સ સ્ક્વેર નું વિકલન આટલું થાય, સાઈન એક્સ નું વિકલન આ થાય, ઈ રેસ ટુ એક્સ નું વિકલન આવું કંઈક થાય. તો આવા નિયમો કે જે મને આ જવાબ આપી શકે એમ છે, એવા નિયમોની મને જરૂરિયાત ઉભી થઈ ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, એટલા માટે આપણે હવે જોવાના છીએ અગત્યના વિકલિતો. આપણે શું જોવા જઈ રહ્યા છે? અગત્યના વિકલિતો. બરાબર છે કે જેમ કે એક્સ સ્ક્વેર આવે તો એનું વિકલન શું થાય, સાઈન એક્સ હોય તો એનું વિકલન શું થાય, કોસ એક્સ નું વિકલન શું થાય, ઈ રેસ ટુ એક્સ નું વિકલન શું થાય, લોગ એક્સ નું વિકલન શું થાય, ટેન એક્સ નું વિકલન શું થાય, તેવા જેટલા આપણને ઉપયોગમાં આવવાના છે ને ફિઝિક્સ ની અંદર, એટલા અગત્યના વિકલિતો આપણે અહીંયા ચર્ચામાં લેવાના છીએ. બરોબર છે? તો ચાલો આપણે હેડિંગ લગાવીએ, અગત્યના વિકલિતો. જે તમારે મિત્રો યાદ રાખવાના છે, ગમે તે થઈ જાય, ઊંઘમાંથી ભી ઉઠાડીને પૂછે ને તો પણ તમને અગત્યના વિકલિતો ખ્યાલ હોવા જોઈએ. બરાબર છે? અગત્યના વિકલિતોનો તમને ખ્યાલ હોવો જોઈએ. ઊંઘમાંથી ઉઠાડીને પૂછું ભાઈ સાઈન એક્સ નું વિકલન શું થાય, ફટાક દઈને તમારો આન્સર આવવો જોઈએ. હું તમને પૂછું કે ભાઈ લોગ એક્સ નું વિકલન શું થાય, ઊંઘમાંથી ઉઠાડીને ભી પૂછવામાં આવે, બે વાગે ત્રણ વાગે ગમે ત્યારે ભી પૂછવામાં આવે, તમને ફટાક દઈને આન્સર આવવો જોઈએ તમારી પાસેથી કે ભાઈ હા લોગ એક્સ નું વિકલન સાહેબ આ થાય. બરાબર છે? એ રીતે તમારે એને યાદ રાખી લેવાનું છે. બરાબર છે? એ સ્ટાન્ડર્ડ વિકલિતો છે જે આપણે યાદ રાખવાનું છે. ખેર, મેથેમેટિક્સ વાળા છોકરાઓ જયારે લક્સ ભણશે ને, એ ચેપ્ટર ની અંદર એ લોકો સાઈન એક્સ નું વિકલન કેમ કોસ એક્સ થાય છે, ઈ રેસ ટુ એક્સ નું વિકલન કેમ ઈ રેસ ટુ એક્સ થાય છે, એ બધી જ વસ્તુ એ લોકો ત્યાં ભણશે. અત્યારે આપણે મેથેમેટિક્સ નથી ભણવાના, ફિઝિક્સ જ ભણવાના છે ને. તો આપણે એ બધી વસ્તુને શું કરવાનું છે, સ્વીકારી લેવાનું છે. બરાબર છે? બાયોલોજીના બચ્ચાઓ બી શું કરશે, સ્વીકારી લેશે. ચાલો, તો હું અહીંયા હેડિંગ લગાવીશ અગત્યના વિકલિતો, તમારા માટે બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગોખી નાખવાનું છે. દેશી ભાષામાં બોલું તો ગોખી નાખજો. તો આપણે જોવાના છે અગત્યના વિકલિતો. તમે પણ લિસ્ટ બનાવતા જજો અને ગોખતા જજો. સર ગોખવાનું કેવું છો તમે? મિત્રો, જે હકીકત છે તે તમને જણાવું છું, ગોખવું જ પડવાનું છે અને ગોખી જ નાખવાનું હોય. કઈ એટલા બધા તો છે નહીં, અમુકલા ટીંચુક પિંચુકલા છે જે આપણે યાદ રહી જાય એવા જ છે. જેમ પ્રેક્ટિસ કરશો તેમ વધારે રીતે સારી રીતે યાદ રહી જશે, એટલે કઈ એટલું બી અઘરું નથી થવાનું. બરાબર છે? ગોખાઈ જશે. તો પહેલું જોઈએ વિદ્યાર્થી મિત્રો, ડી બાય ડીએક્સ ઓફ, ડી બાય ડીએક્સ શું બતાવે, વિકલન બતાવે. આખી ટર્મ શું બતાવે, વિકલન બતાવે. બરાબર છે? હવે મારે કહેવાની જરૂર નથી તમને, હવે આ નોટેશન સમજાઈ ગયું છે. ડી બાય ડીએક્સ નો મતલબ થાય એક્સ સાપેક્ષે વિકલન. હવે કોનું, જેનું વિકલન કરવાનું તેને અહીંયા લખવાનું હોય. વાય નું વિકલન કરો તો એને વાય લખો, એટલે લખાય ડીવાય બાય ડીએક્સ. જો સાઈન એક્સ નું વિકલન કરો તો અહીંયા લખો સાઈન એક્સ, તો એ બતાવશે ડી બાય ડીએક્સ ઓફ સાઈન એક્સ, એટલે કે એક્સ નું વિકલન. એટલે જેનું વિકલન કરવાનું હોય તેને અહીંયા લખવાનું હોય. ક્લિયર છે? યસ ઓર નો? તો ડી બાય ડીએક્સ શું બતાવશે, એક્સ સાપેક્ષે વિકલન. વિદ્યાર્થી મિત્રો જરાક ધ્યાનથી જોજો, ડી બાય ડીએક્સ બતાવશે આપણને એક્સ સાપેક્ષે વિકલન. હવે જો એક્સ ગમે તે હોય શકે, એક્સ ટી પણ હોય શકે, ડી બાય ડીટી હોય શકે, તો આ બતાવશે ટી સાપેક્ષે વિકલન. ડી બાય ડીવાય આવે તો આ બતાવશે વાય સાપેક્ષે વિકલન. ડી બાય ડીઝેડ આવે તો આ બતાવશે ઝેડ સાપેક્ષે વિકલન. એટલે અહીંયા ચલ ગમે તે હોય શકે, કોની સાપેક્ષે વિકલન કરવાનું એ ડિપેન્ડ તમને આપેલું હોય એ પ્રમાણે જોઈ લેવાનું. બરાબર છે? કોની સાપેક્ષે વિકલન કરવાનું તે તમારે ત્યાં જોઈ લેવાનું હોય. બરાબર છે? તમને અહીંયા આપવામાં આવશે કે એક વિધેય વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ છે. તો અહીંયા વિધેય વાય કયા ચલ વાળો છે, એક્સ ચલ વાળો. તો વિકલન કોની સાપેક્ષે થાય, એક્સ સાપેક્ષે. પણ જો તમને એમ કીધું કે નહીં નહીં નહીં, વિધેય વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ટી છે, તો અહીંયા જો આ વિધેય વાય માટે ચલ કયો બન્યો, ટી. તો અહીંયા વિકલન કોની સાપેક્ષે થઈ શકે, ટી સાપેક્ષે. તો ત્યારે મારે શું કરવું પડે, ડી બાય ડીટી કરવું પડે. એટલે જેવું તમને વિધેય આપેલું હોય એવું તમારે અહીંયા ચલ જાતે જોઈ લેવાનો હોય. બરાબર છે? આપણે કોઈ બી એક ચલ માટે સૂત્ર તો બદલાવાના નથી ને, અને સૂત્ર જ ગણી લો કે અગત્યના સૂત્રો છે. બરાબર છે? તો સૂત્ર નથી બદલાવાના, તો એટલે સૂત્રમાં કોઈ ફરક નથી આવવાનો. એટલે મેં કીધું કે સાઈન એક્સ નું એક્સ સાપેક્ષે વિકલન જે આવશે ને, તે જ સાઈન ટી નું ટી સાપેક્ષે વિકલન આવશે, તે જ સાઈન ઝેડ નું ઝેડ સાપેક્ષે વિકલન આવશે. એટલે એમાં કઈ ફરક નથી આવવાનો. બરાબર છે? ખાલી ચલ બદલાઈ જશે, ધેટ્સ ઈટ. બરાબર છે? તો ચાલો પહેલી વાત કરીએ ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેસ ટુ એન ની. વિદ્યાર્થી મિત્રો, એક્સ રેસ ટુ એન નું વિકલન શું થાય, તો અહીંયા યાદ રાખી લેવાનું છે, જ્યારે મને કોઈ એક્સ રેસ ટુ એન જેવું કંઈક આવે અને એનું વિકલન કરવા કે, તો મિત્રો એક્સ રેસ ટુ એન નું વિકલન થશે એન ટાઈમ્સ એક્સ રેસ ટુ એન. શું થશે, એન આગળ જે ઘાત છે તેને આગળ લઈ આવો અને અહીંયાથી એક માઇનસ, સોરી એક્સ
n times x raised to n minus 1 થશે, એક ઘાત ઘટાડી દેવાનો, બરાબર છે? તો શું કરવાનું, x raised to n નું વિકલન શું થાય, તો ઘાત જે હતો તેને આગળ લાવી દેવો અને અહીંયાથી એક ઘાત ઓછો કરી દેવો, આ થશે એનું વિકલન, બરાબર છે? એટલે કે x raised to n નું વિકલન લખાશે n times x raised to n minus 1. Don't worry, એક એક્ઝામ્પલ લઈએ એટલે વધારે આઈડિયા આવશે. માની લો વિદ્યાર્થી મિત્રો કે મારે વિકલન કરવાનું છે x square નું. x square નું શું આ x raised to n જેવું જ છે કઈ? હા જી હા, જો અહીં n તરીકે 2 છે, ફરક કઈ નથી, બરાબર છે? બાકી છે x raised to n સ્વરૂપ જ. બોલો આનું વિકલન શું થાય? વિકલન નો નિયમ શું કહે છે? x raised to n નું વિકલન n આગળ અને એક ઘાત ઓછો કરી દેવાનો, એટલે કે 2 આગળ x raised to 2 minus 1, એટલે કેટલા થઈ ગયા? 2 minus 1 એટલે 1 ઘાત થઈ ગયો, એટલે x raised to 1 ઘાત, જેને લખાય ખાલી x જ, એટલે આવશે 2x. ક્લિયર છે? આવશે 2x. એક બીજું એક્ઝામ્પલ, આના માટે એક બીજું એક્ઝામ્પલ, થોડોક મોટો ઘાટ લઈએ. માની લો કે મિત્રો મેં તમને કીધું d by dx of x raised to 100 ઘાટ નું વિકલન કરો. x raised to 100 ઘાટ નું વિકલન શું થાય? તો x raised to n સ્વરૂપ છે, x raised to n નું વિકલન શું થાય? n આગળ અને એક ઘાત ઘટાડી દેવાનો, એટલે કે 100 આગળ એક ઘાત ઘટાડી દેવો, એટલે કે 100 minus 1 કેટલા થઈ ગયા? 100 times x raised to 99. ક્લિયર છે? એક બીજું એક્ઝામ્પલ, નેગેટિવ ઘાત વાળું લઈએ આપણે, ઋણ ઘાત વાળું એક એક્ઝામ્પલ લઈએ. મિત્રો d by dx of x raised to minus 3 નું વિકલન શું થાય? x raised to minus 3 નું વિકલન, ભાઈ અહીંયા n નેગેટિવ છે, n આપણે જનરલ સેન્સમાં જ જોયું છે, n જનરલ સેન્સમાં, n કેન બી પોઝિટિવ, n કેન બી નેગેટિવ, પોઝિટિવ પણ હોઈ શકે નેગેટિવ પણ હોઈ શકે, બધા માટે નિયમ તો એક જ રહેશે, બરાબર છે? જે n છે એને આગળ લાવી દો, અહીંયા n કયો છે? માઇનસ 3, તો માઇનસ 3 ને આગળ લાવી દો અને એક ઘાત ઘટાડી દો, એટલે કે માઇનસ 3 માંથી એક ઘાત ઘટાડો, એટલે માઇનસ 3 માઇનસ 1 થાય. વિદ્યાર્થી મિત્રો માઇનસ 3 માઇનસ 1 એટલે આ તો સરવાળો થાય ને, એટલે આ થઈ જશે માઇનસ 3 x raised to, સોરી અહીંયા x આવશે ને, માઇનસ 3 x raised to માઇનસ 4, બરાબર છે? તો આ થઈ ગયું એનું વિકલન, છે ને? સિમ્પલ એકદમ. ક્લિયર છે? ચાલો બીજો બીજો નિયમ, બીજો નિયમ, બીજો અગત્યનો વિકલન, ધ્યાનથી જોજો. માની લો વિદ્યાર્થી મિત્રો મને કીધું d by dx of log x, વિદ્યાર્થી મિત્રો log x નું વિકલન શું થશે? log x નું વિકલન થશે 1/x. શું યાદ રાખશો? 1/x. log x જ્યારે બી દેખાય ત્યારે એનું વિકલન સીધે સીધું શું લખી દેવાનું? 1/x લખી દેવાનું, બરાબર છે? તેવું જ ત્રીજો. વિદ્યાર્થી મિત્રો માની લો કે મને e raised to x નું વિકલન કરવા કીધું, તો e raised to x નું વિકલન શું લખાય? મિત્રો e raised to x નું વિકલન e raised to x જ થાય. e raised to x નું વિકલન કરવાથી e raised to x માં કોઈ ફરક નહીં આવશે, e raised to x નું વિકલન e raised to x જ લખાશે. ક્લિયર છે? ચાલો ચોથો એક ચોથો નિયમ પણ જોઈ લઈએ, એક ચોથો નિયમ પણ જોઈ લઈએ. મિત્રો d by dx of, માની લો હવે મને આપેલું છે sin x. મિત્રો sin x નું વિકલન શું થશે x સાપેક્ષે? તો મિત્રો sin x નું વિકલન થશે cos x. sin નું વિકલન શું થાય? cos x થાય, બરાબર છે? નંબર 5, તો cos નું વિકલન શું થશે? d by dx of cos x, એટલે કે cos x નું x સાપેક્ષે વિકલન શું લખાશે મિત્રો? માઇનસ sin x. શું લખાશે? માઇનસ sin x. ક્લિયર છે? ચાલો એ જ રીતે નંબર 6 આપણે ફટાફટ જોતા જઈએ. નંબર 6, વિદ્યાર્થી મિત્રો માની લો કે તમને tan x આપેલો છે, સો d by dx of tan x, tan નું વિકલન શું થાય? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે તમારે અહીંયા tan નું વિકલન થશે sec square x. tan નું વિકલન શું થાય? sec square x થાય. તે જ રીતે નંબર 7, મિત્રો હું તમને એમ કહું કે મારે d by dx of cot x નું વિકલન જોઈએ છે, તો cot x નું વિકલન શું થશે? cot x નું વિકલન થશે માઇનસ cos x square x. cot x નું વિકલન શું થશે? માઇનસ cos x square x. આ બધા યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો, આ બધા યાદ રાખવાના છે તમારે, બરાબર છે? નંબર 8, હું તમને એમ કહું કે ભાઈ મારે વિકલન કરવું છે sec x નું, sec x નું વિકલન શું થાય? તો વિદ્યાર્થી મિત્રો sec x નું વિકલન થશે sec x into tan x. શું થશે? sec x into tan x. અને નવમું d by dx of cos x નું વિકલન શું થશે? d by dx of cos x નું વિકલન માઇનસ cos x into cot x થશે, માઇનસ cos x into cot x થશે.
તો કુલ મળીને આટલા નિયમો છે જે તમારે યાદ રાખવાના છે, બસ આટલા જ છે. આટલા નવ નિયમો યાદ રાખી લો, ધેટ ઇઝ મોર ધેન ઇનફ છે તમારા માટે, બરાબર છે? બસ આટલા નવ નિયમો તમને યાદ રહી જવા જોઈએ. શરૂઆત કરીએ પહેલેથી, તો એક્સ રેસ ટુ એન નું વિકલન શું થાય? એન આગળ એક્સ નો એન માઇનસ વન ઘાત. લોગ એક્સ નું વિકલન શું થાય? વન બાય એક્સ. ઇ રેસ ટુ એક્સ નું વિકલન શું થાય? ઇ રેસ ટુ એક્સ. સાઇન એક્સ નું વિકલન શું થાય? કોસ એક્સ. કોસ એક્સ નું વિકલન શું થાય? માઇનસ સાઇન એક્સ. ટેન એક્સ નું વિકલન શું થાય? સેક્સ સ્ક્વેર એક્સ. કોટ એક્સ નું વિકલન શું થશે? માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ. સેક એક્સ નું વિકલન શું થશે? સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. અને કોસેક એક્સ નું વિકલન શું થશે? માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. બરાબર છે? તો આટલા નિયમો તમારે યાદ રાખવાના છે. તે સિવાય એક બીજું બી એક સ્ટાન્ડર્ડ છે જે હંમેશને માટે યાદ રાખી લેવાનું છે, એન્ડ ધેટ ઇઝ નંબર 10. મિત્રો, અચળ નું વિકલન શું થાય? મેં કીધું કે સી કંઈક અચળ છે. સી શું છે? કોન્સ્ટન્ટ, અચળ છે. અચળ નું વિકલન શું થાય? અચળ નું વિકલન વિદ્યાર્થી મિત્રો ઝીરો થાય. અચળ નું વિકલન શું થશે? ઝીરો થશે. હે સર, કેમ અચળ નું વિકલન ઝીરો? મિત્રો, વિકલન નો મતલબ શું થાય? આ ડીસી અચળ નું વિકલન, એટલે ડી બાય ડીએક્સ ઓફ સી ને હું શું લખું? ડીસી બાય ડીએક્સ લખું. બરાબર છે? ડીસી બાય ડીએક્સ લખાય. આનો મતલબ એ કે એક્સ ના સૂક્ષ્મ ફેરફારની સામે આ સી માં કેટલો સૂક્ષ્મ ફેરફાર થાય છે તે. હવે આ જે સી છે એ સી તો અચળ છે. હવે અચળ નું મૂલ્ય કોઈ દિવસ બદલાય? અચળ નું મૂલ્ય કોઈ દિવસ બદલાય? જો અચળ નું મૂલ્ય બદલાતું હોય તો એને અચળ શું કામ બોલીએ? બરાબર છે? અચળ નું મૂલ્ય ક્યારેય નથી બદલાતું. તેનો મતલબ એ થઈ ગયો કે ગમે તેટલો એક્સ માં સૂક્ષ્મ ફેરફાર આવે, સી ના મૂલ્યમાં કોઈ ફેરફાર નહીં થશે. એટલા માટે આ ફેરફારનો દર જ આપણને વિકલન બતાવે છે. એટલા માટે આપણે શું લખી દીધું? ઝીરો. કે ભાઈ ગમે તેટલો એક્સ વિચલિત થાય, એક્સ માં ગમે તેટલો ફેરફાર આવે, પણ એનાથી સી માં કોઈ ફેરફાર નથી આવવાનો, કારણ કે અચળ છે. એટલા માટે આપણે અચળ નું વિકલન શું લખીએ છીએ? ઝીરો લખીએ છીએ. ક્લિયર છે પોઈન્ટ? ક્લિયર થઈ ગયું? ચલો, તો આ થઈ ગયા અગત્યના વિકલિતોની વાત. હવે આપણે એ પણ જોઈ લઈએ કે વિદ્યાર્થી મિત્રો, વિકલનમાં જરૂરી નથી કે મને માત્ર એક જ વિધેય આવે. ઘણી વખત મને આવું આપી દે કે ભાઈ y is equals to sec x plus log x. હવે આનું વિકલન કરવાનું કે બોલો y નું x સાપેક્ષે વિકલન કરો. ડાબી બાજુ તો બરાબર છે કે dy by dx લખી દેવાય, બરાબર છે? જમણી બાજુ શું કરવું? જમણી બાજુ તો ક્વેશ્ચન માર્ક આવી ગયો ને, કારણ કે અહીંયા તો બે વિધેયનો સરવાળો છે અને બંને અલગ અલગ વિધેય છે. ઘણી વખત અહીંયા પ્લસ ની જગ્યાએ માઇનસ આપી દેવામાં આવે, ઘણી વખત ગુણાકાર આવી જાય, ઘણી વખત sec x by log x આવો ભાગાકાર આવી જાય. તો હવે આવા બે વિધેયના સરવાળો આપે, બે વિધેયના ગુણાકાર આપે, બે વિધેયનો તફાવત આપે કે ભાગાકાર આપે, તો તે વખતે વિકલન કરવું કઈ રીતે? બરાબર છે? તો અહીંયા હવે કામ લાગશે આપણને અગત્યના વિકલિતના નિયમો. આ જોયા ને, તે અગત્યના વિકલિતો હતા, અગત્યના સ્ટાન્ડર્ડ ડેરિવેશન, સ્ટાન્ડર્ડ વિકલિતો. અને હવે જે જોવાના છે તે વિકલન કરવા માટેના નિયમો જોવાના છે. અને નિયમો બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાના છે વિડિયો મિત્રો. આ નિયમો એટલા ઇમ્પોર્ટન્ટ છે કારણ કે નિયમ વગર આપણું કંઈક ગાડું આગળ વધવાનું નથી. નિયમો છે બે ત્રણ, ગણીને ત્રણ ચાર જ છે, વધારે નથી. એમાં એક નિયમ તો આપણે અચળ નું વિકલન ઝીરો લખી જ ગયા છે, પણ તેમ છતાં બી ધ્યાન રાખો કે આપણા માટે નિયમો બહુ જ બહુ જ બહુ જ અગત્યના થવાના છે. બરાબર છે? તો ચાલો આપણે હવે જોઈએ વિકલિતના અગત્યના નિયમો. વિકલિતના અગત્યના નિયમો. જેમ મિત્રો તમે ઉપરના દસે દસ અગત્યના વિકલિતો ગોખી નાખ્યા હશે, તેમ આ નિયમોને પણ ગોખી નાખવાના છે, યાદ કરી લેવાના છે. બરાબર છે? ચાલો પહેલો નિયમ જોઈએ, ધ્યાનથી જોજો. પહેલો નિયમ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઘણી વખત છે ને આપણને વિકલનમાં બે વિધેયનું વિકલન કરવાનું કહેવામાં આવે. મતલબ કે એક વિધેય છે માની લો એફ ઓફ એક્સ વત્તા બીજું વિધેય છે જી ઓફ એક્સ, અને મને બે વિધેયો એડ કરીને આપેલા છે અને મને કીધું કે આનું વિકલન કરો. બરાબર છે? જેમ કે પહેલું એફ ઓફ એક્સ માની લો કે ટેન એક્સ છે અને બીજું જી ઓફ એક્સ માની લો ઈ રેસ ટુ એક્સ છે. હવે આ બે વિધેયોનો સરવાળો કરીને મને આપી દીધું અને મને કીધું કે ચાલો વિકલન કરો. તો મિત્રો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે વિકલન સરવાળામાં છૂટું પાડી શકાય. શું કીધું મેં? વિકલન સરવાળામાં છૂટું પાડી શકાય. એટલે કે એનો મતલબ એ થાય કે તમે ડી બાય ડીએક્સ ઓફ એફ ઓફ એક્સ
वत्ता डी बाय डी एक्स ऑफ जी ऑफ एक्स लखी सको आने એટલે કે f નું અલગથી વિકલન કરો અને g નું અલગથી વિકલન કરો અને પછી બંનેનો સરવાળો કરો તો એ આના વિકલન બરાબર જ થશે બરાબર છે એટલે આને દેશી ભાષામાં આપણે શું યાદ રાખીશું આને દેશી ભાષામાં એવું યાદ રાખીશું કે વિકલન સરવાળામાં છૂટું પાડી શકાય હવે જો વિકલન સરવાળામાં છૂટું પાડી શકાતો હોય તો બાદબાકીમાં પણ છૂટું પાડી શકાશે જી બિલકુલ બાદબાકીમાં પણ છૂટું પાડી શકો એટલે આપણે બીજો નિયમ શેનો બનાવીશું બાદબાકીનો જો બે વિધેય મને આપેલા હોય અને મને કીધું આ બંનેનું વિકલન મેળવો આ બંનેના તફાવતનું વિકલન મેળવો તો મારે બંને વિધેયના તફાવત લેવાની જરૂર નથી કારણ કે ઘણી વખત એવું થાય કે તફાવત નીકળી જ નહીં શકતો હોય જેમ કે હું એમ કહું એફ ઓફ એક્સ એક્સ સ્ક્વેર છે અને આ છે એક્સ હવે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ એક્સ સ્ક્વેર માંથી એક્સને બાદ કરો તફાવત શું આવશે કંઈ નહીં તફાવત કંઈ જ નહીં આવે ને અને તમારે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ જ લખવું પડે જો અહીંયા એક્સ સ્ક્વેર હતે તો હું ઝીરો લખી શકતે કે અહીંયા ટુ એક્સ સ્ક્વેર અહીંયા એક્સ સ્ક્વેર હતે તો હું ખાલી એક્સ સ્ક્વેર લખી શકતે પણ જે તફાવત લઈ જ નહીં શકાતો હોય તેના પછી હજુ કેટલો તફાવત લઈ શકો બરાબર છે જેમ કે આ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ હવે આનો તમે તફાવત શું કરી શકો ના કંઈ નહીં તો હવે આવા વખતે બે વિધેયનું જ્યારે તમને વિકલન કરવાનું કે બે વિધેયના તફાવતનું વિકલન કરવાનું કે તો ત્યારે તમે કયો નિયમ લગાવીશો તમે આ નિયમ લગાવશો વિકલન બાદબાકીમાં પણ છૂટું પાડી શકાય વિકલન બાદબાકીમાં પણ છૂટું પાડી શકાય ક્લિયર છે સો d / dx ઓફ f ઓફ x માઇનસ d / dx ઓફ g ઓફ x થાય તે જ રીતે નિયમ નંબર 3 વાત કરીએ ગુણાકારની હવે d / dx ઓફ વિદ્યાર્થી મિત્રો માની લો તમને બે વિધેય આપેલા છે એક વિધેય છે f ઓફ x અને બીજું વિધેય છે g ઓફ x અને તમને બંનેનો ગુણાકાર લઈને આપેલો છે તો બોલો હવે આનું વિકલન શું થશે આ બંનેના ગુણાકારનું વિકલન તો બોલો 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 વિદ્યાર્થી મિત્રો કે વિધેય બે ગુણાયેલા છે એટલે અહીંયા જેમ સરવાળામાં વિકલન છૂટું પાડી શકાય બાદબાકીમાં વિકલન છૂટું પાડી શકાય તેમ ગુણાકારમાં પણ વિકલન છૂટું પાડી શકાય ના ગુણાકારમાં સીધે સીધું વિકલન છૂટું નહીં પાડી શકાશે બરાબર છે ધ્યાન રાખજો ગુણાકારને આપણે આ રીતે યાદ રાખીશું હું જે બોલું તે રીતે તમારે યાદ રાખવાનું છે પહેલું એજ ઇટ ઇઝ બોલો પહેલું એજ ઇટ ઇઝ બીજાનું વિકલન પ્લસ બીજું એજ ઇટ ઇઝ પહેલાનું વિકલન બરાબર છે શું બોલો હું પહેલું એજ ઇટ ઇઝ બીજાનું વિકલન પ્લસ બીજું એજ ઇટ ઇઝ પહેલાનું વિકલન બરાબર છે હા યસ તમે જે સાંભળો તે બરાબર જ સાંભળો બે ત્રણ વખત મેં જે રીતે સેન્ટેન્સ વાપરેલું છે એ સેન્ટેન્સને બે ત્રણ વખત બોલી જાઓ પહેલું એજ ઇટ ઇઝ એટલે એફ ઓફ એક્સ એજ ઇટ ઇઝ ત્યારે વિકલન કોનું કરવાનું બીજાનું પહેલું એઝ ઇટ ઇઝ બીજાનું વિકલન પ્લસ હવે બીજું એઝ ઇટ ઇઝ પહેલાનું વિકલન બરાબર છે એટલે એટ અ ટાઈમ ખાલી એકનું જ વિકલન થશે બરાબર છે જ્યારે મેં પહેલાને એઝ ઇટ ઇઝ રાખ્યું હોય ત્યારે વિકલન કોનું થાય બીજાનું થાય પ્લસ હવે બીજું બીજાને મેં એઝ ઇટ ઇઝ રાખ્યું તો વિકલન કોનું થશે પહેલાનું એટલે એટ અ ટાઈમ માત્ર એકનું જ વિકલન થશે ડોન્ટ વરી આના ક્વેશ્ચન આપણે આવતીકાલે જોશું ત્યારે તમને વધારે આઈડિયા આવશે પણ અત્યાર પૂરતો આ નિયમ યાદ રાખી લો પહેલું એઝ ઇટ ઇઝ ત્યારે બીજાનું વિકલન કરો વત્તા હવે જ્યારે બીજાને એઝ ઇટ ઇઝ રાખો કારણ કે જેનું પહેલું પહેલી વખત વિકલન થઈ ગયું છે એક વખત વિકલન થઈ ગયું તો હવે એને એઝ ઇટ ઇઝ રાખો ત્યારે બીજાનું વિકલન કરો સોરી ત્યારે પહેલાનું વિકલન કરો પહેલું એઝ ઇટ ઇઝ બીજાનું વિકલન વત્તા બીજું એઝ ઇટ ઇઝ પહેલાનું વિકલન બસ આ રીતે તમારે યાદ રાખવાનું છે સીધું સરવાળા બાદબાકીની જેમ છૂટું નહીં પડશે વિકલન અહીંયા તમારે આ નિયમથી એને છૂટું પાડવું પડશે ક્લિયર છે તો આ થઈ ગયો ગુણાકારનો નિયમ તેવો જ વિદ્યાર્થી મિત્રો ભાગાકારનો પણ નિયમ છે આપણી પાસે હવે એક ભાગાકાર જ તો બચેલો હતો તો એને બી પૂરું કરી દે ને તો ભાગાકારનો નિયમ શું કહે છે મિત્રો ઘણી વખત તમને આવું આપવામાં આવે ડી બાય ડી એક્સ ઓફ એફ ઓફ એક્સ ના છેદમાં જી ઓફ એક્સ ઓહો એફ ઓફ એક્સ ના છેદમાં જી ઓફ એક્સ જ્યાં માની લેવ અહીં જી ઓફ એક્સ નોટ ઇક્વલ ટુ ઝીરો છે સીધી વસ્તુ છે ને છેદ વાળું વિધેય છે છેદમાં જીરો આવી જાય તે વિધેય વ્યાખ્યાયિત જ નહીં થાય કોઈના છેદમાં જીરો એટલે તો અવ્યાખ્યાયિત પદ થઈ ગયું કહેવાય એટલે આપણે અહીંયા એવું બી ધારી લેવાનું કે જે બી છેદમાં વિધેય આપેલો હશે એ છેદ વાળું વિધેય જે બી હશે એ નોન ઝીરો હશે બરાબર છે અને તમને કીધું કે આનું વિકલન કરો તો શું હવે અહીંયા સરવાળા બાદબાકીની જેમ એવું બોલી દઉં કે વિકલન ભાગાકારમાં બી છૂટું પડી જાય ના ગુણાકારમાં જો એમનેમ છૂટું નહીં પડ્યું હોય તો ભાગાકારમાં કેવી રીતે છૂટું પડશે સીધે સીધું અહીંયા પણ એનો અલગથી નિયમ છે જેને આપણે જોવો પડશે
तो मित्रों बे વિધેયના ભાગાકારનો નિયમ શું કહે છે ધ્યાનથી જોજો બે વિધેયના ભાગાકારનો નિયમ જોજો હું એને લખું છું છેદનો વર્ગ મારી જેમ બોલતા જજો છેદનો વર્ગ પહેલા શું કરવાનું છેદમાં ચાલ્યા જાઓ અને કરો છેદનો વર્ગ ત્યાર પછી આવી જાવ અંશમાં છેદ એઝ ઇટ ઇઝ શું બોલવાનું છેદ એઝ ઇટ ઇઝ અંશનું વિકલન માઇનસ અંશ એઝ ઇટ ઇઝ છેદનું વિકલન ठीक छे तो आ थई गयो सिंपल भागाकारनो नियम शु कर्यो आपणे छेद वाळुं जे विधेय छे तेने माटे जो भागाकारनो नियम शुं लाग्यो छेदनो वर्ग पहेला छेदमां जाओ मोटी लाइन ड्रॉ करो अने छेदमां चाल्या जाओ त्यां लखो छेदनो वर्ग छेदनो वर्ग कर्या पछी हवे अंशमां आवी जाओ पछी शुं करवानुं छे छेद एज इट इज त्यारे अंशनो विकलन पछी अंश एज इट इज त्यारे छेदनो विकलन क्लियर छे छेद एज इट इज અંશનો વિકલન માઇનસ અંશ એઝ ઇટ ઇઝ છેદનો વિકલન ક્લિયર છે પોઈન્ટ બહુ સિમ્પલ પોઈન્ટ છે યાદ રહી જાય એવું છે બરાબર છે તો આ થઈ ગયો ભાગાકારનો નિયમ છેદનો વર્ગ છેદ એઝ ઇટ ઇઝ ત્યારે અંશનો વિકલન માઇનસ અંશ એઝ ઇટ ઇઝ ત્યારે છેદનો વિકલન બરાબર છે આ સિમ્પલ નિયમ છે જે તમારે યાદ રાખવાનો છે સર આમાં ઉલટસુલટ કરી શકાય મતલબ પહેલા અંશ એઝ ઇટ ઇઝ મતલબ આ ટર્મને પહેલા લખો ને પછી માઇનસ કરીને આ ટર્મને ના ना एवं नहीं लखी सको जो ऑर्डर अहेलो ऑर्डर ने फॉलो करव पड़े नहीं तो पीछे माइनस साइन ऊंधी आमरा जो प्लस आवानी जगह माइनस आराबर है एट ऊंधू नहीं लखी सकते रीतन नियम चले रीते आगे बढ़व पड़े क्लियर है पॉइंट तो आई गो भागाकार नो नियम बस चार वस्तु तो पॉसिबल है बे विधेय वच्चे क्या तो सरवाड़ो पॉसिबल है अथवा बादबाकी अथवा गुणाकार अथवा भागाकार आ चार नियमों से तेरे याद रखना है सीवाय एक छेल्लो नियम है नानो नियम छे बहुत सिंपल नियम छे घणी वक्त छे ने विद्यार्थी मित्रों आपने कोई विधेय साथे कोई अचल गुणी ने आपेलो होय छे कोई विधेय साथे कोई अचल गुणी ने आपवामां आवेलो होय छे बराबर छे चलो तो ते वखते विकलन शुं करवुं डी बाय डीएक्स ऑफ मानी लो के टाइम्स एफ ऑफ एक्स के टाइम्स एफ ऑफ एक्स आ के शुं छे कोई अचल छे कोई अचल है के तरीके पांच हो सके दस हो सके पंदर गमे ते हो सके बराबर है तो एनु शू करो एस फॉर दी एक्जाम्पल तमने के फाइव एक्स स्क्वेर तो आ एक्स स्क्वेर विधेय है एफ ऑफ एक्स है एनी साथ आ पांच जे गुणायेलो है शू कहवाय के कहवाय एने शू कहेवाशे के कहेवाशे बराबर है तो ज्यारे आवुं कंईक आवे तो त्यारे शू करवुं तो मित्रों हमेशा याद रखो अचल है विधेय साथे गुणायेलो अचल ए विकलन करता पहला तमे एने विकलननी बहार लावी सको તમે એને વિકલન કરતા પહેલા વિકલનની બહાર લાવી શકો એટલે કે જો હું d / dx ઓફ k ટાઈમ્સ f ઓફ x નો વિકલન કરું તો પહેલા k ને બહાર લાવી દેવ અને પછી f ઓફ x નો વિકલન કરો એક ઉદાહરણ સ્વરૂપે જો જોવું હોય તો હું તમને એમ કહી શકું કે d / dx ઓફ વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું કે મારે 5x² નો વિકલન કરવું છે તો આ કયું સ્વરૂપ છે ભાઈ f ઓફ x તો x² છે ને ભલે આપણે આખાને f ઓફ x લખતા હોઈએ પણ મૂળ ચલ વાળું વિધેય કયું છે x² बराबर है एट शू थो के टाइम्स एफ ऑफ एक्स वालू स्वरूप थी गये एक्स स्क्वेर साथ कोई अचल गुणायेलो है तो नियम प्रमाण क्या नियम नियम नंबर पांच प्रमाण आप आ अचल ने विकलन बहार ला सकी पी एक्स स्क्वेर न विकलन कर सकिए मित्रों एक्स स्क्वेर न विकलन शू एक्स रेस टू एन वालू स्वरूप बे आग एक घात ओछो कर देव एट के थी गया बे ओछा एक थी गया थी गया पांच दू दस एक्स तो समझाई गया नियम कई रीते लगाओ क्यारे लगाओ क्लियर छे ओके तो आज आपणे जोयुं विकलन छे शुं पछी अगत्यना विकलितो जे 10 विकलितो छे तमने याद रही जवा जोईए अने पछी जोया अगत्यना विकलितना नियमो बराबर छे के विकलन करवा माटेना जो बे विधेयनो सरवाळो आपे बादबाकी आपे गुणाकार आपे भागाकार आपे अने जो आवो अचल गुणाईने आपे तो ते वखते विकलन करवुं कई रीते बराबर छे ए नियमोनी आपणे चर्चा करी तो मित्रों आज आटलू ज राखीशू आज आप लेक्चर अहीं सुधी राखीशू तो अहीं आप लेक्चर एंड करीए छे आशा राखू के तमे समझाई गयो हशे डोंट वरी अबाउट इट आपणे काले एना एक्जाम्पल पण जोशुं आपणे एना दाखला गणशुं एटले तमने वधारे आइडिया आवशे बराबर छे ठीक छे तो अहीं आपणे आजनो लेक्चर एंड करीए टिल देट एन्जॉय योर डे थैंक यू